स्वागत है स्वाध्याय 3 संख्या साथे रमत जेमा आपणे गया वीडियो लेक्चर मां स्वाध्याय 3.3 पूरु करी दरेक विद्यार्थी एक पी बुक मां व्यवस्थित 3.3 गणी लेवानुं छे। हवे ज्यारे आपणे 3.4 आजे शरू करीए छीए त्यारे एनी तमारे एक नोंध पी बुक मां लखवानी आवशे, एटले के पाकी बुक मां जेनी तमारे होमवर्क मां फाइल आवशे पीडीएफ, એમાંથી તમારે જોઈએ અને વ્યવસ્થિત નોંધ લખવાની છે અને એ નોંધ લખીને પછી પાકી બુકમાં નવા પેજ ઉપર તમારે આ 3.4 છે એ સ્વાધ્યાય શરૂ કરવાનું રહેશે। દરેક વિદ્યાર્થી પોતપોતાની સાથે પી બુક, આર બુક અને પાઠ્યપુસ્તક સાથે રાખશે। દરેક વિદ્યાર્થીનું બોર્ડ ઉપર ધ્યાન। પ્રશ્ન 1, સામાન્ય અવયવ આપો। હવે આપણે સામાન્ય અવયવ એ આપણે ગયા વિડિયો લેક્ચરમાં સમજૂતી મેળવી લીધી। સામાન્ય અવયવ, સામાન્ય અવયવી, સહ અવિભાજ્ય સંખ્યા એ વિશે માહિતી મેળવી લીધી અને એની નોંધ પણ તમારે આવશે જે લખવાની રહેશે। સામાન્ય અવયવ એટલે આપણે બેમાં કોઈ પણ બે અંકમાં જે કોમન અવયવ નીકળે એને સામાન્ય અવયવ। એક હું તમને આખું ઉદાહરણ આપીશ, પછી આપણે આખું ઉદાહરણ કરવાની જરૂર નથી, તમે રફકામથી પણ કરી શકો છો। તો પહેલા આપણે કેવી રીતના કરશું, સૌપ્રથમ 3.1 માં આપણે શીખી ગયા કે તમામ અવયવો આપો, આપેલ સંખ્યાના તમામ અથવા તો બધા અવયવો। તો અહીં આપણે જોઈએ પહેલા 20, કે 20 કયા કયા ઘડિયામાં આવે, તો 20 એકા 20, પછી બેકી સંખ્યા છે એટલે 2 સાથે ચાલે, 2 10 20, પછી બેકી સંખ્યા છે એટલે 3 સાથે નહીં આવે, 4 ના ઘડિયામાં 4 5 20, પછી તમે 4 5 પછી 5 4 રિપીટ ન કરી શકો, 20 એકા 20, 10 2 20, 4 5 20। હવે આપણે જોઈએ 20 ના અવયવો, 20 ના અવયવો હવે આને ગોઠવી નાખવાના, 1 2 4 5 10 અને 20, પછી બાજુમાં બીજી કઈ સંખ્યા છે, 28। પહેલો જ અવયવ 28 એકા 28, કોઈ પણ સંખ્યા હોય એક સાથે એનો પહેલો અવયવ આવે। બેકી સંખ્યા છે 14 2 28, 3 ના ઘડિયામાં નહીં આવે, 4 ના ઘડિયામાં 4 7 28, હવે 4 7 કે 7 4 તમે છે એ દર્શાવી શકો નહીં, અથવા તો તમારે એક જ દર્શાવવાનું, બે એક જ થયું, 4 7 કે 7 4। હવે આપણે છે આના અવયવ કરી નાખશું, 28 ના અવયવો 1 2 4 7 14 28। આ છે તમારે એક ઉદાહરણ મેં આખું વ્યવસ્થિત આપ્યું છે, તમારે દરેક દાખલામાં આ રીતના અવયવ દર્શાવવાની જરૂર નથી, આ તો તમને ખ્યાલ ન આવે એના માટે। હવે જે મેઇન દાખલો છે એ આપણે હવે ચાલુ થશે। આપણને કીધું છે 20 અને 28 ના અવયવો, તો 20 ના અવયવો તમે રફકામમાં ફક્ત અવયવ દર્શાવી શકો, તો આ આવી ગયા છે અવયવો, 1 2 4 5 10 અને 20, બીજી કઈ સંખ્યા છે, 28, 28 ના અવયવો કયા કયા આવ્યા, 1 2 4 7 14 અને 28। અવયવ કીધા છે એટલે અવયવની સંખ્યા કેવી હોય, નિશ્ચિત હોય, એટલે કે અવયવને આપણે ગણી શકીએ। હવે સામાન્ય એટલે કે બેમાં જે કોમન નીકળે છે એ અવયવ, તો તમે અલગ પેનથી અંડરલાઈન કરી શકો, 1 2 4, હવે એ સિવાયના જુઓ 5 10 20 7 14 28 નથી નીકળતા, તો તમારો સામાન્ય અવયવ કયો થશે, 1 2 અને 4, કઈ લખવાનું, તેથી સામાન્ય અવયવો 1 2 અને 4 છે। જો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે ચિત્ર લઈએ, તમને એમ કીધું છે સામાન્ય મેઇન દાખલો તમારો આટલો જ છે, આ છે એ મેં એટલા માટે દર્શાવ્યું કે તમે આ રીતે પણ દર્શાવી શકો અથવા તો તમે અવયવ છે એ રફકામમાં કરી શકો। નાના અવયવ હોય તો તમે જાતે કરી શકો, પણ મોટા હોય અને જો આમાંથી એકાદો અવયવ પણ ભૂલાઈ જાય તો તમારો દાખલો ખોટો પડે અથવા તો માર્ક્સ કટ થાય। 20 માં આપણે કહ્યું 20 એકા 20, 2 10 20, 4 5 20, અવયવ માટે ઘડિયા ફરજિયાત છે, ઘડિયા આવશે તો તમને અવયવ આવશે, એટલે 1 2 4 5 10 અને 20। 28 ના અવયવ 28 એકા 28, 14 2 28, 4 7 28, પછી તમે રિપીટ 7 4 ન કરી
सामान्य એટલે બંને માં સરખા હોય એવા તો બંને માં સરખા છે ને અન્ડરલાઈન કરી છે પિંક કલર થી 1 2 અને 4 તો તેના સામાન્ય આવો નીકળશે 1 2 અને 4 તો આ એક દાખલા થી મે આ રીતના દર્શાવ્યો છે હવે બીજા દાખલા થી ફક્ત આપણે આટલું જ દર્શાવશું અને જરૂર પડે ત્યારે દફકામ કરવાનું અને તમે આખો દાખલો દર્શાવો તો ખોટું પડે નહીં તો હવે જુઓ દાખલા નંબર 2 15 અને 25 તો આપણે પહેલા લખશું 15 ના अवयवो तो वापस 15 છે તો 15 કયા કયા ક્રિયાપદ આવે 15 એકા 15 3 5 15 ઈ સિવાય આવતા હોય તો જોઈ લેવાના મત લખી નાખવાનું તો 1 3 5 15 પછી 25 25 ના અવયવો 25 એકા 25 5 5 25 तो હવે જુઓ 5 5 બે વાર 5 આવ્યા તો આપણે બે વાર રિપીટ નહીં કરવાના 25 એકા 25 5 5 25 5 5 બે વાર લખવાની જરૂર નથી તો હવે આપણો સામાન્ય અવયવ આવશે સામાન્ય અવયવો હવે પહેલા આપણે અન્ડરલાઈન કરી લઈએ કયા કયા છે 1 5 બે સામાન્ય અવયવ નીકળશે 1 અને 5 જો આ રીતના નાની સંખ્યા હોય તો તમારે જરૂર પડે તો રફકામ કરવાનું મત ખ્યાલ આવી જાય 15 ના અવયવો છે તો 15 એકા 15 એટલે 3 5 15 એને ગોઠવી નાખવાના 1 3 5 અને 15 પછી છે 25 ના અવયવો 25 એકા 25 5 5 25 5 બે વાર જે અંક આવે એને રિપીટ નહીં કરવાનો એક જ વાર લખવાનો બંનેમાં કોમન 1 અને 1 નીકળે છે અને અહીંયા 5 અને 5 એટલે તમારો સામાન્ય અવયવ થશે 1 અને 5 તો હવે જોઈએ હવે જો દાખલા નંબર સી છે તમારે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો હોય છે તમારી પી બુકમાં એની રકમ છે 35 અને 50 તો તમારે પહેલા 35 ના અવયવ લખવાના જરૂર પડે તો તમે આ પહેલો દાખલો જે દર્શાવ્યો એ રીતના તમે કરી શકો પહેલા 35 ના અવયવો પછી 50 ના અવયવો એટલે કે 35 કયા કયા ઘડિયામાં આવે છે 50 કયા કયા ઘડિયામાં આવે છે અને પછી એના સામાન્ય અવયવો તો એ દાખલો તમારે જાતે કરવાનો રહેશે હવે આવશે દાખલા નંબર ડી 56 અને 120 ના અવયવો 120 મોટી રકમ જોઈને ડરવાનું નહીં કાય વાંધો નહીં આપણે બેકી સંખ્યા છે તો આપણે 0 છે તો સેલા પડશે પહેલા આપણે લખશું 56 ના અવયવો એવું લાગશે તો આપણે ઉપર આ પહેલા દાખલાની જેમ કરી લઈએ તો પણ તમને વાંધો ભૂલ પડે નહીં તો અહીંયા હું ડી લખું 56 અને 120 તો અહીં જુઓ પહેલા આપણે 56 ના અવયવ લખશું મોટી સંખ્યા છે ડાયરેક્ટ ના કરી શકો 56 એટલે 56 હવે મેં તમને કીધું છે બેકી સંખ્યા હોય એટલે હંમેશા બે સાથે ચાલે 56 ના અડધા 28 28 બે 56 પછી બેકી સંખ્યા છે એટલે 3 સાથે નહીં ચાલે તો પછી 56 કયા ઘડિયામાં આવે 14 1 14 14 2 28 14 3 42 14 4 56 પછી 5 ના ઘડિયામાં નહીં આવે એકી સંખ્યામાં કોઈ દિવસ બેકી સંખ્યા આવે નહીં તો પછી 6 ના ઘડિયામાં નહીં આવે 7 8 56 7 ના ઘડિયામાં 7 8 56 તો આ રીતના તમારે થશે પછી યાદ કરવાનું કે બીજા એક ઘડિયામાં આવે છે કે નહીં 56 એકા 56 28 બે 56 14 4 56 7 8 56 તો 56 ના અવયવ આપણે લખીએ 56 ના અવયવો 1 2 4 7 8 14 28 અને 56 હવે આપણે બાજુમાં લખશું 120 શરૂઆતમાં આપણે શીખી ગયા કે જે આવતી હોય એ સંખ્યા પહેલા લખવાની 120 છે તો 1 ગુણ્યા 120 120 એ બેકી સંખ્યા છે એટલે આપણે બે સાથે કરીએ 120 ના અડધા 60 એટલે 60 બે 120 પછી હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં 12 છે તો કયા ઘડિયામાં 12 આવે તમે એમ કરી શકો છો શોર્ટકટ ની 0 0 ભૂલી જાઓ 12 એકા 12 2 6 12 સૌ સેની રીત 12 નું ઘડી યાદ રાખો 3 4 12 તો તમે 40 કરી શકો આ રીતના એટલે થઈ ગયો 0 લગાવી દો 4 40 3 4 12 એકા 12 0 આવી ગયો 6 2 12 0 આવી ગયો 3 4 ટૂંકમાં તમારે 12 ના અવયવ યાદ રાખવાના તો પછી હવે કયા કયા ઘડિયામાં આજે આવશે તો
नहीं तो आ सिवाय ना आज तुम्हारे આવશે એક 15 15 ના ઘડિયામાં તમે જુઓ તો 15 8 120 એના માટે તમારે ઘડિયો ફરજિયાત આવડવો જોઈએ પણ તમારે રફ કામ કરવું પડે પછી 12 10 120 યાદ કરવાનું એકાદો જો આડાળો થઈ જાય તો નીચે ગંભા કોઠી દેવાનું 120 એટલે 120 60 બે 120 એટલે કે 6 બે 12 120 7 3 12 120 15 ના ઘડિયામાં 15 8 120 પછી 12 ના ઘડિયામાં 12 10 120 તો આ સિવાયમાં એકઈ જો તમને યાદ આવતો હોય તો ભલે ને તો લગભગ તો બધા આવી ગયા છે હવે આપણે આને જો ભૂલાઈ જાય તો પછી માર્ક્સ કટ થવાનું 120 ના અવયવો હવે આને ગોઠવી દો 1 2 3 8 10 12 15 60 અને 120 હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અવયવ લખશું 56 ના અવયવો 56 ના અવયવો કયા કયા છે 1 2 4 7 8 1 2 4 7 8 14 28 56 14 28 56 પછી આપણે લખશું 120 ના અવયવો ક્રમશઃ લખતા જવાના અહીં 1 2 3 8 10 1 2 3 8 10 12 15 60 12 15 60 120 હવે આપણે શું કાઢવાનું છે સામાન્ય અવયવ એટલે કે બંનેમાં જે કોમન નીકળતા હોય એટલે એક તો બધાય પણ કોમન નીકળશે 1 2 પછી 8 પછી અહીં 10 12 15 60 120 હવે નહીં નીકળે 1 2 અહીં આપણે 1 2 અને 8 તો સામાન્ય અવયવ તમારો થશે તેથી સામાન્ય અવયવો 1 2 અને 8 તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.4 એનો એ બી સી તમારે જાતે ગણવાનો છે સી ની રકમ સેલી છે 35 અને 50 તમે આ રીતના ન કરો તો આ રીતના પણ દર્શાવી શકો છો મેઇન આપણે આટલો જ દાખલો છે પણ આ તમે રફ કામમાં કરો તોય ચાલે પણ ઈ બુકમાં દર્શાવો તો તમને ખ્યાલ આવે કે કઈ અવયવ ભૂલવાના નથી આ એક્સ્ટ્રા કામ છે તમે આ બુકમાં દર્શાવો તોય ભલે ઈ બુકમાં દર્શાવો તોય ભલે આ છે મેઇન દાખલો એટલે સી તમારે 35 અને 50 નો જાતે ગણવાનો રહેશે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પહેલો પ્રશ્ન છે વ્યવસ્થિત ઈ બુકમાં ગણવાનો રહેશે થેન્ક યુ